વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે સંવેદનના પ્રકારો વિશે વાત કરતા હતા જેમાં આપણે દ્રષ્ટિ સંવેદન વિશે વિસ્તૃત ચર્ચા કરેલી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે દ્રષ્ટિ સંવેદન એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આજે આપણે વાત કરવાના છીએ શ્રવણ સંવેદન અને ગંધ સંવેદન આમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે તો આપણે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે શ્રવણ સંવેદનની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યશ્રમ શ્રવણેન્દ્રિયની જરૂર હોય છે અવાજની દિશા પારખવા અવાજના અંતરનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે કણેન્દ્રીયની સક્રિયતા આવશ્યક છે એટલે કે અવાજ કોનો છે અવાજ ક્યાંથી આવી રહ્યો છે અવાજ કેવો છે એ બધું આપણે સમજવું હોય તો આપણા કાન એટલે કે આપણા કર્ણ એન્દ્રિયને કાર્યક્ષમ હોવું ખૂબ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે મનુષ્ય વીસ થી વીસ હજાર સીપીએસ સીપીએસ એટલે સાયકલ પર સેકન્ડ વીસથી વીસ હજાર સીપીએસ હર્ડ્સ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે એટલે કે મનુષ્ય વીસ હર્ડ્સ કરતાં ઓછા અવાજને સાંભળી શકતો નથી અને વીસ હજાર સીપીએસ કરતાં વધુ અવાજને પણ આપણે સાંભળી શકતા નથી આ પ્રશ્ન ટૂંકા સવાલમાં પૂછાઈ શકે છે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો શ્રવણ સંવેદન માટે આવશ્યક કાનની રચના સમજવા તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે બાહ્યકર્ણ મધ્યકર્ણ અને આંતરકર્ણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આકૃતિ એક પોઈન્ટ ત્રણમાં કાનની આકૃતિની સમજણ મેળવીશું એના ત્રણ ભાગ બાહ્યકર્ણ મધ્યકર્ણ અને આંતરકર્ણ બાહ્યકર્ણમાં આપણે જોઈએ તો કર્ણ પાલી અથવા તો કાનની બૂટ પણ જેને આપણે કહી શકીએ છીએ કર્ણનલિકા અને કર્ણ કર્ણપટલ જેને કર્ણઢોલ પર કહી શકાય સાથે સાથે લમણાનું હાડકું આકૃતિમાં તમે જોઈ શકો છો મધ્ય કર્ણમાં પેંગડું એરણ હઠોળી અને આંતરકર્ણની આપણે વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો કર્ણવલયો મગજ તરફ જતા શ્રવણ ટંટુ શંખ્યા શંખ શંખાકૃતિ ધરાવતો ભાગ મધ્યકર્ણનું પોલાણ અને યુસ્ટિકિયન નલિકા કે જેનો બીજો છેડો આપણા ગળાના ભાગમાં ખુલતો હોય છે આ તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો હવે આપણે કાનના જે ત્રણ ભાગ છે એની રચનાના એ આપણે સમજીશું એમાં પહેલું છે બાહ્ય કર્ણ બાહ્ય બાહ્યકર્ણમાં કાનની બૂટ પર આપણે પાલી પણ કહી શકાય છે નલિકા અને પટલ અથવા કર્ણ ઢોલ પણ એને આપણે કહી શકીએ છીએ તેનો સમાવેશ થાય છે બ કર્ણમાં આટલી બાબતો યાદ રાખવાની છે ત્યારબાદ છે મધ્ય કર્ણ મધ્ય કર્ણમાં હથોડી એળણ પિંગડું જેવા આકાર ધરાવતા હાડકાઓ કે જે પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એક યુસ્ટેકિયન નલિકા હોય છે જેનો બીજો છેડો આપણા ગળામાં ખુલે છે તો મધ્યકર્ણમાં આટલા ભાગો યાદ રાખવાના બે માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે ત્યારબાદ છે આંતરકર્ણ આંતરકર્ણમાં મુખ્ય ત્રણ ભાગ છે મધ્ય ભાગ શંખાકૃતિ કે કર્ણસંઘ અર્ધ વર્તુળાકાર વલયો વિદ્યાર્થીઓ મિત્રો બે માર્ક્સના પ્રશ્નો માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શ્રવણ સંવેદનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એની સમજ મેળવીશું વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજાડી ઉત્પન્ન થાય છે જેને કારણે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્યકર્ણના ટોણ હાડકાઓમાં કંપન પેડા થાય છે જે ધ્વનિ તળંગોનું અસ્થિ તળંગોમાં રૂપાંતર કરે છે અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પ્રવેશતા પ્રવાહી તરંગોમાં રૂપાંતર પામે છે આ તળંગો શંખાકૃતિ કે કર્ણવલ વલયોમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે તેને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળકોષો ઉત્તે જાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે આ ચેતાપ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલ શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું ગંધ સંવેદનની બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન જ્રિય દ્વારા થાય છે નાકની અંદર આવેલી બે સાંકડી નળીઓમાં રહેલા ઘણા તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે બરાબર એટલે ઘંઢ સંવેદનનું કેન્દ્ર ક્યાં આવેલું છે મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળમાં યાદ રાખશો રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે એટલે કે એક પદાર્થ વ્યક્તિને સુગંધનો અનુભવ કરાવે તે જ ઉદ્દીપક બીજાને તેવું જ સંવેદન ન પણ કરાવે કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે તેનાથી ઘટતા તેનાથી ટેવાઈ જઈએ છે વિદ્યાર્થી મિત્રો હેનિંગે ગંધના છ પ્રકાર આપ્યા છે એમાં છે બરટી વસ્તુની ગંધ સડેલી વસ્તુની ગંધ ઈથરની ગંધ મસાલાની ગંધ રળારની ગંધ અને સુગંધ આ છ પ્રકાર બે માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે અથવા એ ઉપર પૂછાય કે ગંધના છ પ્રકાર કોને દર્શાવ્યા છે વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે તો યાદ રાખશો હેનિંગે છ પ્રકાર આપેલા છે ગંધના વિદ્યાર્થી મિત્રો શ્રવણ સંવેદન અને ગંધ સંવેદન આ બંનેમાંથી ઘણા બધા વિકલ્પો એક માર્ક્સના પ્રશ્નો બે માર્ક્સના પ્રશ્નો પણ નીકળી શકે છે અને ટૂંકનો પણ પૂછાઈ શકે છે તો આ ટોપિકને બરાબર યાદ કરી લેવું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આભાર